गायत्री माता की जय। सतगुरुदेव की जय। वंदनीय माता जी की जय। गायत्री मंत्र साथ साथ बोलिए सो। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। आज रोज બીંગણી મુકામે જે એક જબરજસ્ત ધર્માનુષ્ઠાન સંપન્ન થવા જઈ રહ્યું છે, પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામશંકર આચાર્ય સમગ્ર ભારતવર્ષ નહીં પણ સમગ્ર વિશ્વની કુંડલીની શક્તિ, યુવા શક્તિ, જે પોતાના તપની જે તાકાત હતી અને વસુદેવ કુટુંબ કંપની જે ભાવના હતી, એ ઉદ્દેશ્યને લઈ વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ અને સમાજ નિર્માણ એને અંતર્ગત જે કાંઈ આયોજન કરવામાં આવ્યું છે, યુગ નિર્માણ યોજનાનું સુંદર એવું નામ આપી અને એમને અંતર્ગત જ્યારે 1981માં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ્યારે પંડિત શ્રી રામશંકર આચાર્યજી ગુરુદેવ પધાર્યા હતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવા, જેઓને ગામે ગામ જે પ્રજ્ઞાપીઠો બનાવવાનું સૂચન હતું તેઓનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અંતર્ગત જ્યારે જામજોધપુર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન કર્યા બાદ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી જામજોધપુર તાલુકાનું ગીંગણી ગામ બિલકુલ બાજુમાં જ આવેલું છે ત્યાંથી પસાર થતા હતા, પણ એક અંતઃચેતના અંતઃકરણની એક એવી દ્રષ્ટિપાત થયો કે આ ભૂમિ ઉપર કંઈક છે, એ ઋષિની સૂક્ષ્મ દ્રષ્ટિ આ ભૂમિ ઉપર પડી અને એમને એક નાનો એવો દીવો અહીંયા પેટાવી આ ભૂમિ ઉપર દીપ પ્રાગટ્ય કરી, બેટા એ હો જાયગા, એ હો જાયગા, એક દિન બડા હો જાયગા, અને એ દીવો પ્રગટાવી અને ગુરુદેવ પોતાની શૃંખલા મુજબ અહીંથી જૂનાગઢ એ રીતે તેઓના કાર્યક્રમમાં નિર્ધારિત કાર્યક્રમમાં આગળ વધ્યા હતા, પણ એ ધીમે ધીમે નાનો એવો રોગ, નાનો એવું જેને કંઈ કહે ફૂલ, એ વિશાળતાના રૂપમાં આજે વટવૃક્ષ સમાન બની રહ્યું છે. જ્યારે ગીંગણીમાં ત્યારે અમુક જ ગૈણા ગાયઢા જેને કહી શકીએ એ ગુરુદેવને જાણતા હતા, ગાયત્રી પરિવારથી પરિચિત હતા. તેઓએ જ્યારે એ ગુરુદેવની શક્તિઓ કામે આ સૂક્ષ્મ શક્તિ જ્યારે કામે લાગી છે ત્યારે વિરાટ વટવૃક્ષ બની ગયું છે ગીંગણી ગામને આંગણે, અને એમની ધરોહર જેને કહી શકીએ કે એમનું પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે ગીંગણીમાં સંપન્ન થવા જઈ રહ્યો છે એમાં આપ સૌને હાર્દિક નિમંત્રણ આપવામાં આવે છે અને તારીખ 18 થી 20 જાન્યુઆરી અને તારીખ 18 થી 20 જાન્યુઆરી સુધી આ કાર્યક્રમ સંપન્ન થવાનો છે. તેમાં અલગ અલગ જાતના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, સમગ્ર ભરચક કાર્યક્રમ જેને કહી શકીએ, જેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, પછી માનવતા મહેમાનો પધારવાના છે અને સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે, જબરજસ્ત પુસ્તક મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સામાજિક અને નૈતિક ક્રાંતિના ભાગરૂપે ગામની અંદર મહિલા જાગૃતિ અભિયાન, યુવા સેના તેમજ આર્ટ લાઇનની લગતી ઘણી બધી એવી એક્ટિવિટીઓ આ ગામમાં સંપન્ન થવા જઈ રહી છે. આજે જ્યારે આ ગીંગણી ગામને આંગણેથી આપ કોઈ પસાર થશો ત્યારે સમગ્ર કેસરી વાતાવરણ બનાવી દીધેલું છે. એમના ભાગરૂપે સમગ્ર ગામની દિવાલો ઉપર બોલતી દિવાલો કે એક સારો વિચાર અનેક ખોટા વિચારોને રોકી શકવાની ક્ષમતા ધરાવે છે. એ વિચારોને અનુલક્ષીને પંડિત શ્રી રામ શર્માજીએ આપેલા જે સોનેરી સુવાક્યો જેને કહી શકીએ, વેદનો એક ભાગ છે એ પણ કહી શકીએ, એવા વાક્યો સમગ્ર ગામ તેમજ તાલુકાની આજુબાજુના ગામોમાં એક વિરાટ સ્વરૂપે બોલતી દિવાલોના માધ્યમથી સંપન્ન થવા જઈ રહ્યું છે. એ આપ જ્યારે જોશો ત્યારે ખરેખર એવું લાગશે કે અબ તેરા દુઃખદર્દમાં અમને પહેચાન લિયા, ઇસીલીએ તો પહેન લિયા, એ કેસરિયા બાઘા, એ કેસરિયા બાઘા, આવું જબરજસ્ત એક ઋષિ સત્તાનું સપનું હતું, એ સપનું સાકાર થવા જઈ રહ્યું છે. જેમને અંતર્ગત અમારા અહીંના આયોજકો જાણે કે મગનભાઈ સાબરિયા, પરસોત્તમભાઈ દઢાણિયા,
નવીનભાઈ ભડોચિયા, તુલસીભાઈ વાછાણી, સુનિલભાઈ કાલરિયા, દિનેશભાઈ કાળાવડિયા જેવા અનેક નાના મોટા કાર્યકરો કાંતામાં જે મહિલા મંડળનું જેને કહી શકીએ એવા ઘણા બધા બહેનો કે જેને કેના હું નામ લઈ શકું એવા દિન રાત જેને કહી શકીએ નાનામાં નાના માણસ આ ગામનો નાનામાં નાનો માણસ પોતાની કંઈ પણ યથાશક્તિ અંશદાન યા સમયદાન આપી અને એક ખરેખર આદર્શ ગામ કેવું હોવું જોઈએ એની એક પ્રતીતિ ગામના જ્યારે આપ પિક્ચર જોશો, ગામનું પાદર જોશો, ગામના વૃક્ષો જોશો અને ગામની ગાયો જોશો. ગાયનું પૂજન જ નહીં, એની સેવા અને પૂજા પણ કરીએ અને એનું પાલન પણ કરીએ. આવી જે યથાર્થ જે ચરિતાર્થ થાય છે એવું આ મિનિની ગામ છે. અને કદાચ ગુરુદેવના આશીર્વાદ મળશે તો 2022માં સમગ્ર ભારતવર્ષમાં આ એક ગામ એવું આદર્શ ગામ બની રહેશે એવી ઋષિ સત્તાની સૂક્ષ્મ પ્રેરણાઓ અહીંયા મળતી રહીએ અવિરત પડે એ એટલા માટે આપ સૌ પાસે ખાસ અનુરોધ છે, હાર્દિક નિમંત્રણ છે કે આ કાર્યક્રમને ભવ્યાથી ભવ્ય બનાવવા આપ સૌનો સહયોગ અમને મળશે અને પધારશો અને અમારા કાર્યક્રમમાં સૌ આવીને સભામાં અભિવૃદ્ધિ કરશો એવી અંતરથી મારી લાગણી છે. આભાર. જય ગુરુદેવ. જય માતા.